स्टेच्यू ऑफ यूनिटी ना खोडलधाम संकुल नी जमीन ना अधिग्रहण कार्यक्रम मा खोडलधाम ट्रस्ट ना चेयरमैन नरेशभाई पटेल उपस्थित रहा। खोडलधाम ट्रस्ट कागवाड ना 5 प्रकल्पों पैकी ना स्टेच्यू ऑफ यूनिटी नजीक ना मुबलिया गाम खाते श्री खोडलधाम संकुल थता शैक्षणिक संकुल आकार पामवानुं छे। तेना भूमि अधिक ग्रहण कार्यक्रम में खोडलधाम ट्रस्ट ना चेयरमैन नरेशभाई पटेल तथा खोडलधाम ट्रस्ट ना ट्रस्टीओ उपस्थित रहा हता। आ उपरांत वडोदरा, नर्मदा अने भरूच जिल्ला खोडलधाम समिति तथा त्रणे जिल्लानी तालुकानी खोडलधाम समितिना कन्विनरो, कार्यकरो तथा लेवा पाटीदार समाजना आगेवानो उपस्थित रहा हता। आ प्रसंगे खोडलधाम ट्रस्ट द्वारा नवनियुक्ति खोडलधाम विद्यार्थी समिति भरूचना कन्विनरो, भरूच जिल्लाना नवनियुक्ति कन्विनर वडोदरा शहर अने जिल्लाना नवनियुक्ति कन्विनर ने तथा मध्य गुजरात जोन कन्विनर नु खेस पहेरावी तेमनु अभिवादन कर्यु हतु। खोडलधाम ट्रस्ट मां नवनियुक्ति ट्रस्टीओ नु पण आ प्रसंगे खेस पहेरावी सन्मान करवामां आव्युं हतुं। कार्यक्रम मां उपस्थित तमाम अलग अलग लेवा पाटीदार समाजना प्रमुख आगेवानो द्वारा खोडलधाम ट्रस्टना चेरमेन नरेशभाई पण फूलहार करी सन्मान करवामां आव्युं हतुं। आ प्रसंगे नरेशभाईए जणाव्युं हतुं के स्टेच्यू ऑफ यूनिटी खाते अन्य कोई समाज संस्था माटे जमीन खरीदी नथी, लेवा पाटीदार समाज तेनी पहल करी छे, जे एक गर्वनी वात छे। खोडलधाम ए संस्था नथी पण एक ट्रस्ट छे, एक विचार छे, तेम तेमने जणाव्युं हतुं। खोडलधाम समाजना दरेक भाईने खुल्लो मूकवा मांगे छे। आ प्रसंगे तेमणे नवनियुक्ति खोडलधाम संकુલની જવાબદારી સાંભળતા દરેક કાર્યક્રમને તેમની જવાબદારી નિભાવવા આહવાન કર્યું હતું અને તે પોતાની જવાબદારી છે તેમ સમજી આવનારી પેઢીને મજબૂત કરવા માટે આહવાન કર્યું હતું। આ પ્રસંગે કેવડિયા નજીકના ભૂમલિયા ગામે જમીન સંપાદન કરનાર અને તેને આ કાર્યક્રમ સુધી લાવનાર તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ત્રણેય જિલ્લા લેવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શ્રી રાજના જૂના એકડા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી આઈસી પટેલ, મંત્રી શ્રી આઈસી પટેલ, સમાજના આગેવાન શ્રી દિનેશભાઈ પટેલ, ખોડલધામ પ્રમુખ શ્રી નરેશ પટેલનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે ખોડલધામ તરફથી એકતાનગર ખાતે સેવા આપી રહેલ સરકારી અધિકારી શ્રી કર્મચારીઓ શ્રીઓનું પણ સન્માન કરાયું હતું। ના મુકામે શ્રી ખોડલધામ ટ્રસ્ટ આપ જ્યાં ઊભા છો તે જગ્યા ખરીદી અને આ એક સંકુલ બનાવવા માગે છે, જેમાં અતિથિ ભવન સાથે સાથે શિક્ષણ માટેના અહીંયા ભવન બનશે અને આરોગ્યનું પણ ભવન બનશે। ત્યારે આ રાજપીપળાની અમારી દિનેશભાઈ અને આખી ટીમ ને હું લાખ લાખ અભિનંદન આપું છું કે અહીંયા જલ્દીથી આ ભવન સંકુલ આકાર પામે। સાહેબ, ગૃહમાં ચર્ચા થઈ રહી છે, ભાજપ કોંગ્રેસ બંને કહે છે કે કોર્ટ મેરેજ થાય તો મા બાપ હોવા જોઈએ, એક પાટીદાર નેતા તરીકે આપ શું માનો છો? કોંગ્રેસ ભાજપ જે કહેતી હોય કે હું એમ કહું બધા શાંતિથી જીવે, સારી રીતે જીવે। લગ્નની વાત છે સાહેબ, લગ્ન વખતે મા બાપ સાથે હોવા જોઈએ, મા બાપની હાજરી હોવી જોઈએ, આપ શું માનો છો? મા બાપ મેરેજ કરી દીધું, આજે એવી પરિસ્થિતિ છે, આજે 21મી સદીમાં આપણે જીવી છે, હું એમ માનું છું બધા ઇન્ડિપેન્ડન્ટ છે અને ઇન્ડિપેન્ડન્ટ વિચારો સાથે જીવાય, લોકોને ગમતું હોય મા બાપ સાથે રહેવું, લોકોને ન ગમતું હોય મા બાપ સાથે, બધાને પોતપોતાનો ઇન્ડિપેન્ડન્ટ વિચારો।